જીવ એને સમજી શકતો નથી. અમુક વસ્તુ સારી ને અમુક વસ્તુ ખોટી, શું સાચું ને શું ખોટું એ જીવને સમજાતું નથી. તેથી જીવે સર્વજ્ઞ પ્રભુ પોતાના બળથી પ્રભુ જ એમના અનિષ્ટોનો દૂર કરશે એવો વિશ્વાસ રાખવો. અને એમ કહેતા શ્રી હરિરાયજી આઠમા શ્લોકમાં આજ્ઞા કરે, હરિરાયજી કહે છે કે આ જીવ એટલો અજ્ઞાની છે, એટલો અસમર્થ છે કે શું સાચું ને શું ખોટું એને જીવ જાણી શકતો નથી. આપણને તો સારું શું લાગે, હમણાં આપણા જે કામમાં આવતું હોય સારું, હમણાં આપણને જે ગમતું હોય સારું. જીવ પોતાના સુખને જાણી શકે છે પણ પોતાના હિતને જાણી શકતો નથી. મનુષ્ય પોતાનું સુખ ઓળખે છે કારણ કે આંખ સામે દેખાય છે, અનુભવાય છે, અને અનુભવાય છે અને જણાય છે એટલે સુખને ગમે છે, સુખ જાણી લે છે, પણ પોતાનું કલ્યાણ જાણી શકતો નથી, પોતાના હિતને જાણી શકતો નથી. અને એટલા માટે હરિરાયજી કહે છે કે જીવે એમાં ન પડવું, પણ પ્રભુ જે પ્રસાદી રૂપે આપણને આપે ને એમાં આપણું કલ્યાણ છે એમ માનીને જીવે સ્વીકારી લેવું. અને પ્રભુ એ બળપૂર્વક કરે છે, ઘણી વાર આપણને ન સમજાય, આપણે નથી સમજી શકતા, પણ પ્રભુ તો જીવનું કલ્યાણ જ કરી રહ્યા છે. જેમ આપણે ઠાકોરજી પાસે ગાડી માંગી પણ એ જ ગાડીથી આપણું એક્સિડન્ટ થવાનું હતું, પ્રભુએ ન આપી, તો આ પ્રભુની કૃપા કહેવાય કે અકૃપા? હા, કૃપા. તો ગાડી ન આપું એ પણ કૃપા છે. તમે જ બોલો છો. ધન મળવાનું માંગ્યું પ્રભુ પાસે અને એ ધનથી ઘરમાં વિખવાદ થવાનો હતો એટલે પ્રભુએ ધન ન આપ્યું, તે કૃપા કહેવાય કે અકૃપા? તમે જ બોલો છો. ધન ન આપવું એ પણ તમે કહી રહ્યા છો, યાદ રાખજો. ન આપવું પણ કૃપા છે. જેમ કોઈને ભારે ડાયાબિટીસ થયો હોય ને હોટલમાં જાય અને ગુલાબજાંબુ મંગાવે, એક ડીશ, બે ડીશ, ત્રણ ડીશ, પેલો વેટર ક્યારે એમ કહેશે ના ના હવે તમને ડાયાબિટીસ છે, આટલું બધું ખાવે સારું નહીં, હવે નહીં આપ, એવું કહે ક્યારે વેટર? પણ ઘરે રસોડામાં બા પાસે ઉભા હો અને માંગો ગુલાબજાંબુ તો એક ડીશ આપે, બીજી માંગો તો ના આપે. ભલે રડીને દીકરો જાય, બા ખીજાઈને પણ ના આપે, તો એમાં હિત છે કે અહિત? માં હિતનો વિચાર કરે છે. તો એમ જ ભગવાન એ પેલા હોટલવાળા નથી, એ તો આપણી માં છે, એ આપણે હંમેશા હિતનો જ વિચાર કરતા હોય, એ ન આપીને પણ આપણા પર તો કૃપા જ કરતા હોય. પ્રભુની કૃપાને જો જીવ સમજી જાય તો કામ થઈ જાય. માંગીને આપી જ દે એ જ કૃપા નથી. કૃ ને પા, કૃપા, કર અને પામ, પ્રભુ તો કહે છે. આપણે કૃપાને એમ સમજી કે હું કઈ ન કરું, હું બેઠો રહું, ખાલી માંગું અને ભગવાન આપી દે, એનું નામ જ કૃપા. પ્રભુ તો કહે છે કૃપા કર અને પા. એક ભાઈ રોજ મંદિરમાં જાય અને મંદિરમાં જાય અને પ્રભુને કહે કે પ્રભુ 1,00,000 લોટરી લગાડી દો. રોજ જાય ને પ્રભુ પાસે એ જ કે પ્રભુ 1,00,000 લોટરી લગાડો. એમ કરતા કરતા મહિનો થઈ ગયો, આજે પાછો આવ્યો, પ્રભુ 1,00,000 લોટરી લગાડો ને. એમ કહીને જતો હતો, પ્રભુએ કહ્યું 1,00,000 નહીં, 1,00,000,000 લગાડું, પણ ટિકિટ તો લે. આપણે બધા એવા જ છીએ, ટિકિટે લેતા નથી કે લોટરી લગાડો. પ્રભુ કહે એક ઝારી જીતો ભર તારા સગળા કાર્યો સિદ્ધ કરી દઉં, એક મિશ્રી કટોરી તો ભોગ ધર, બે ટંક પેટ ભરીને તું ભોજન કરે છે એમાં તને મારી કટોરી મિશ્રી યાદ ન આવતી હોય ને તું કે લોટરી લગાડ? પ્રભુ તો એ શરતે નથી રાખતા, કૃપાળુ છે. તો જીવ પોતાના હિતને જાણતો નથી, પ્રભુ જાણે છે અને એ જે કરશે એ જીવના કલ્યાણમાં જ હશે. પ્રભુને જાણી જાઓ બસ, એના સ્વભાવ ને એની લીલા ને સમજી જશો ને પછી મનમાં ક્યારે ઉદ્વેગ નહીં થાય કે પ્રભુએ કેમ આમ કર્યું ને કેમ આમ કર્યું. બસ એની ઈચ્છામાં આનંદમાં રહેતા શીખો.
આગળ હરિરાયજી તો સમજાવે 10મા શ્લોકમાં, નાનું બાળક ચક્કુ થી રમતું હોય, એ સર્પ બાજુમાં આવ્યો, નાનક બાળક રમતો હતો અને સર્પ આવ્યો અને સર્પને પકડવા માટે જીદ કરી અને પિતા એનો હાથ ખેંચી લે અને બાળકને થાય કેમ પિતાજી આવું કરે છે, મને કેટલી મજા આવત આની જોડે રમવામાં. આપણે બધાએ આવું જ કરી રહ્યા છે. આ સંસાર રૂપી સર્પ આપને દંશ દેવા આવે અને ભગવાન આપણો હાથ ખેંચી લે અને આપણે કે કેમ ઠાકોરજી મારી જોડે જ આવું કરે છે, તો એમાં બાળકનું હિત જ છે એમ સમજાવતા 10મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે. सर्पं क्रीडनोचितं पितेव सहजसिद्धः सन्निवर्तयते वा. એક બાળવંત બાળક નાનકડો અને સર્પ જતો હતો ને એના હાથથી પકડવા માટે ગયો, એને ખબર નથી કે આ દંશ દેશે તો હું મરી જઈશ. પિતાએ જોયું અને સહજ પિતાપણાને કારણે સાહજિક રીતે પુષ્ટિ જીવ છે ને, કુવામાં કોઈ જીવ પડી ગયો હોય, સાવ અજાણ્યો હોય તો આપણે દોરડું નાખીએ, થોડો પરિચિત હોય તો કોઈને બૂમો પાડીએ, પણ આપણો જ દીકરો પડ્યો હોય તો કોઈની રાહ ન જોઈ આપણે જ છલાંગ લગાવીએ. એમ પ્રવાહી જીવો માટે ભગવાન દોરડા નાખે, મર્યાદા જીવો માટે વેદની બૂમો પાડે, પણ પુષ્ટિ જીવ પડ્યો હોય તો કોઈની રાહ નથી જોતા, પોતે જ છલાંગ લગાવીને જીવને ભવસાગર થી બહાર કાઢે. અર્થ સકળ જૈનો સીધો, લીલા માએ તાણીને લીધો. પ્રભુ તો પોતે છલાંગ લગાવે પુષ્ટિ જીવો માટે. એમ જ અહીંયા પ્રભુ પોતાના પિતાપણાને કારણે, પિતાને સહજ પ્રેમ છે દીકરા માટે, સતત હિતનો ખ્યાલ છે. માં છે ને એ સુખનો વિચાર કરે અને પિતા છે ને એ હંમેશા હિતનો વિચાર કરે. માં જોજો, દીકરાને કંઈક જોઈતું હોય તો પહેલો માં પાસે જ જશે, એને ખબર છે કે આ કમજોર કડી છે, આની પાસે જઈશ તો મળી જ જશે. એ સુખ વિચારતી હોય માં, અને પિતા છે ને હિત વિચારતો હોય. એ કદાચ ન આપે, અને એટલે અહીંયા માં ન કહ્યું પરમાત્માને, પિતેવ પિતા કહ્યા પરમાત્માને. અને પિતાને જેમ હિતનો વિચાર હોય એમ સર્પને પકડવા જતા બાળકનો હાથ ખેંચી લે, એમ સંસાર રૂપી સર્પને પકડવા જતા ભક્તનો હાથ ભગવાન ખેંચી લે છે. કારણ કે જીવ નથી જાણતો, પિતા રૂપ પરમાત્મા રૂપ પિતા એને જાણે છે. અંગારા બળબળતા બાળક રમતા રમતા એને પકડવા જાય તો પિતા ઉભો થઈને ખેંચી જ લે. એમ ક્યારેક તમારા હાથમાંથી કોઈ વસ્તુ ઝૂંટવી લે પરમાત્મા તો ફરિયાદ ન કરશો, એમ માનજો કે પરમાત્માએ મારા પર કૃપા કરી છે, મને પોતાનો દીકરો જાણ્યો છે. જો આ શિક્ષાપત્રમાં હરિરાયજી સમજણ કેવી આપે છે, જીવનના પ્રસંગોને તમે કઈ રીતે જુઓ છો એ બહુ જ મહત્તા રાખે છે તમારા જીવનમાં. ઘટના ઘટી, પણ ઘટનાને તમે દુર્ઘટના ગણી કે ભગવદ ઈચ્છા ગણી, એના પરથી એ ઘટનામાં તમારા સુખ દુઃખની આ ધારણા રહે છે. આ કોઈ દુર્ઘટના હતી કે ભગવાનની ઈચ્છા હતી, વસ્તુ જતી રહી, કોઈને એમ લાગે કેવી દુર્ઘટના. હરિરાયજી તો કહે દુર્ઘટના નહીં, પ્રભુની કૃપામાં ઠાકોરજી ખેંચી લીધો. કારણ કે આનો દંશ એવો વાગત કે જિંદગી ભર તું એ દર્દમાંથી નીકળી ન શકત. એમ સમજાવતા હરિરાયજી આગળ કહે કે જીવ ભ્રાંત બન્યો છે, ઠાકોરજીને ભૂલીને અને સંસારને ઉત્તમ ગણે છે પ્રભુ કરતા પણ. કેવો ભ્રાંત બન્યો છે કે ભગવાન કરતા પણ સંસારને વધારે ઉત્તમ ગણી રહ્યો છે, અને એટલે પ્રભુ ઓછા યાદ આવે અને સંસાર